अपना रिटर्न नहीं। वडोदरामां कोरोना केसमां फरी एकवार वधारो थयो। 60 दिवस बाद वडोदरामां कोरोनामां दाखल दर्दीओनी संख्या 1000 ने पार पहोंची। ओएसडी विनोद रावे कोरोनानी त्रीजी लहेर होवानी वात कही छे। लोकोने कोरोना गाइडलाइननुं पालन करवा माटे अपील करी छे। वडोदरामां कोरोनाना केसमां फरी एकवार वधारो थयो छे। 60 दिवस बाद वडोदरामां कोरोनाना दाखल दर्दीओनी संख्या 1000 ने पार पहोंची छे। ओएसडी विनोद रावे कोरोनानी त्रीजी लहेर होवानी वात कही छे। लोकोने कोरोना गाइडलाइननुं पालन करवा माटे अपील करवामां आवी छे। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઇન પર જોડાયા છે અમારી સાથે। જી રવિ, કોરોનામાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, શું વિગતો? बिल्कुल, जो ही बात करवामां आवे तो वडोदरामां फरी एक वार कोरोना केसमां धरखम वधारो नोंधावा पाम्यो छे। 60 दिवस बाद वडोदरामां कोरोनाना दाखल दर्दीओनी संख्या 1000 ने पार पहोंची छे, जे खरेखर चिंताजनक बाबत छे। अने जेने लईने खुद ओएसडी विनोद रावे पण कोरोनानी त्रीजी लहेर चालती होवानी कबूलात करी छे, साथे साथे कोरोना गाइडलाइननुं पालन करवा माटे लोकोने अपील पण करी छे। महत्वनी वात छे कि गईकाले वडोदरामां કોર્પોરેશનના આંકડા મુજબ 59 કોરોનાના દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા, જેમાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજની 2 ગર્લ્સ અને એરપોર્ટ ઇલેક્ટ્રિક મેન્ટેનન્સના 4 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું પુરવાર થયું છે। સાથે સાથે શહેરી હોસ્પિટલોમાં ઓક્સિજનવાળા 43% અને આઈસીયુવાળા 40% બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે। તેને લઈને જ હવે કોર્પોરેશનનું તંત્ર અને જે વહીવટી તંત્ર છે તે એક્શનમાં આવી ગયું છે, અને જે હોસ્પિટલોમાં જે બેડ બંધ કરવામાં આવ્યા હતા, જે હોસ્પિટલો બંધ કરવામાં આવી હતી, તેને ફરી વખત ચાલુ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી રહી છે। જુઈ, બિલકુલ, તમામ જાણકારી માટે આભાર। તો વડોદરામાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે। લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે। કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યા 1000 ને પાર પહોંચી છે। કોરોનાના વધી રહેલા કેસ મામલે સીએમ રૂપાણીએ બેઠક યોજી છે। ગાંધીનગરમાં કોર કમિટી સાથે આ બેઠક યોજી કોરોના પર નિયંત્રણના તાત્કાલિક ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। હોસ્પિટલ બેડ વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યું। સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી છે। 4 મહાનગરોની સ્થિતિ અંગે વિગતો મેળવી। બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ હાજર રહ્યા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાશનાથન હાજર રહ્યા, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ હાજર રહ્યા।